મુદ્દો એ છે કે આટલી વાસ્તવિકતા એના જનરલ સેક્રેટરી સ્વીકારે છે કે અમે આતંકવાદને ઠારવામાં કે એને રોકવામાં અમે નિષ્ફળ ગયા છીએ. આ વાસ્તવિકતા છે. એના જનરલ સેક્રેટરીએ જ્યારે આ વાતને આપણે મૂકી દીધી વાત, ત્યાર પછી આપણે આ શબ્દ ઉપર આપણે ચર્ચા ખોટી કરીએ છીએ. મૂળ મુદ્દો એ છે કે 44 મહિનાનો એક રેકોર્ડ આપેલો છે. તમે એની અંદર થોડું નજર કરીએ આપણે કે 44 મહિનામાં 286 જવાનો સહિત થયા અને 138 નાગરિક ગયા, એના મૃત્યુ થયા, અને 255 વખત એટલે કે શસ્ત્ર વિરામ ભંગ થયો પાકિસ્તાન તરફથી, 134 થી વધુ યુદ્ધ વિરામ ભંગ થયો. ₹221 હતો જે કાશ્મીર અને આ સાથેના જે સંયુક્ત સરકાર બની પછી એ સમયે 16 આતંકવાદીઓ રજિસ્ટર્ડ ઉપર હતા કાશ્મીરી સરકાર પાસે, અને આજે 126 છે આ સરકારની નિષ્ફળતાનો. બીજી વાત, કાશ્મીરમાં 3 વર્ષની અંદર લશ્કરમાં જે જવાનો છે એ 72 શહીદો થયા. મારું કહેવાનું એ છે કે આ પરિસ્થિતિ હોવા છતાં વાસ્તવિકતા ઉપર આપણે કઈ પ્રકાશ પાડતા જ નથી કે આ નિષ્ફળતાઓનો સીધો આંકડો છે આપણી પાસે. ખાલી મારો મનરભાઈને પ્રશ્ન છે કે આટલા બધા